ब्रेक बाद आपનું સ્વાગત છે. જે રીતે ચર્ચાઓને આગળ વધારી રહ્યા હતા, જે રીતે વાત કરી રહ્યા હતા, જે રીતે અત્યારનો માહોલ છે, જે જીત ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે 156 સીટ ઉપર, જે રીતે ભાજપ આગળ જોવા મળ્યું, અને સાથે જ જે રીતની ખાસ કરીને મહત્વની જે બેઠકો હતી તેની વાત કરીએ, એની સાથે પણ જે બ્રેકિંગ્સ આવી રહ્યા છે એના ઉપર પણ એક નજર કરી લઈએ. તો જે રીતના સંધ્યા સામે બ્રેકિંગ્સ આવી રહ્યા છે, જે રીતે પહેલા તો સીટ પર જીત હાંસલ ભારતીય જનતા પાર્ટી કરી છે. बिल्कुल महत्वपूर्ण एक समाचार आवी रहा छे. बिग स्क्रीन पर हमें आपने बतावीशुं के गुजरात मा जे जीत थई छे तेने लईने आ समाचार भाजपनी जीत नो दिल्ली मा जश्न. थोड़ी ज क्षणों में पीएम नरेन्द्र मोदी पण त्यां पहोंचवाना छे. बीजेपी कार्यालय पर पीएम नरेन्द्र मोदी पहोंचशे अने पीएम संबोधन करशे. जो कि आ पहला ज तेओ गुजराती जनता नो आभार मानी चुक्या छे, नमन करी चुक्या छे अने तेओ कही चुक्या छे कि गुजरातनी जे जनता छे तेमने हुं नमन करी रह्यो छुं. सीधा दृश्यो बीजेपी कार्यालय दिल्लीना दृश्यो छे. भले जीत अहींया गुजरात मां थई होय परंतु जश्न दिल्ली मां पण मनाववामां आवी रह्यो छे. भीड़ जे रीते अहींया उमटी छे, प्रजा जे रीते अहींया वडाप्रधान ने सांभळवा माटे अहींया उमटी छे, आज गुजरातनी जीतनो जश्न आजे दिल्ली मां जोवा मळशे. दिल्ली कमलमना कार्यालय खातेथी अत्यारे आ दृश्यो आपणे दर्शकोने बतावी रह्या छे. जे भीड़ अहींया लोकोनी जामी छे, आजे गुजरातनुं जश्न दिल्ली मां जोवा मळशे. बिल्कुल जीत नो जश्न, कारण के जीत हो तो पछी जश्न पण बनी रह्यो छे. क्विक रिएक्शन भट्टभाई भट्टसाई पासे थी लई लईए. आ जीत एक्सपेक्ट करी हती सवारे आपणे चर्चा करता हता त्यारे के आटली बधी सीटो आवशे? आ बियोन्ड इमेजिनेशन छे. अने कहेवाय ने के अश्वमेघ यज्ञ थयो हतो अने घोड़ो दोड़ी गयो. जी, अश्वमेघ यज्ञमां राजा धीराज आपणा देशना वडाप्रधाने गुजरातने विजेता बनाव्युं अने बियोन्ड इमेजिनेशन. एक कहेवाय के जे विश्लेषको छे ए पण अचंबामां पड़ी गया के આ કઈ રીતે શક્ય થયું, શ્રેકોને કોના કારણે. અગાઉ પણ વાત કરી હતી, જો 100+ સીટ આવે તો સીઆર પાટીલને યશ જાય, 125 આજુબાજુ આવે તો શ્રી અમિતભાઈ શાહને યશ જાય અને 150 ઉપર જાય તો શ્રી નરેન્દ્ર મોદીને યશ જાય. આ ત્રણે ત્રણ ગુજરાતના અને ભારતના ચાણક્ય કહી શકાય, એમાં કંઈક બે મત નથી. બિલકુલ, આપણે ટ્રિપલ અટેકની વાત કરી છે, ડબલ એન્જિનની સરકાર અને ટ્રિપલ અટેક. અહીંયા ટ્રિપલ અટેક એ રીતે કે રેકોર્ડ બીજેપીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ફક્ત પોતાનો રેકોર્ડ નહીં પરંતુ ગુજરાતમાં સીટો જે જીતવાનો છે એ રેકોર્ડ પણ એટલી તોડ્યો છે. બિલકુલ, અને સાથે કોંગ્રેસ પાસે પણ જે રીતના અત્યારે આ જીત હાંસલ કરી છે કોંગ્રેસે, માફ કરશો, ભાજપે જે જીત હાંસલ કરી છે, પણ કોંગ્રેસની અહીંયા સૌથી મોટી ખામી અહીંયા એ આવી રહી છે કે ભાજપે જે ગુજરાતની ગુજરાતીઓની પસંદ હતી કે હિન્દુત્વ અને વિકાસ આ ગુજરાતીની પસંદ બની હતી, પણ છતાં ભાજપે જે રીતે વાતને પકડી છે, કોંગ્રેસ આટલા વર્ષો પછી પણ આ વસ્તુ પકડી ન શકી અને ભારતીય જનતા પાર્ટી એનો આટલા વર્ષોથી ફાયદો ઉપાડી રહી છે. જો હું આપને કહું કે અનિલભાઈએ વાત કરી, બીજા વિશ્લેષણ ભાઈઓએ પણ વાત કરી કે વિચારધારાની વાત. વિચારધારા પોતાની જાતમાં એક બહુ મોટી વસ્તુ છે. લોકો પોતાના અંગત સ્વાર્થ માટે અહીંથી ત્યાં પલટો કરે એ વસ્તુ અલગ છે, પરંતુ જે વિચારધારાથી વડેલા લોકો છે એ ભલે હારી જાય છે કે ભલે એમને કંઈક નથી લાઈફમાં મળતું, છતાં એ પોતાની વિચારધારા નથી છોડતા. તો કોંગ્રેસ એક વિચારધારાવાળી પાર્ટી છે. એ કોંગ્રેસે આઝાદીનું આંદોલન વિચારધારામાં બદલાવ લાવવો પડશે, પ્રજા તો બદલાવ માંગે છે. ના ના, વિચારધારા બાબા સાહેબ આંબેડકરની વિચારધારાથી જોડાયેલી પાર્ટી છે અને વિચારધારામાં બધાને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. વિચારધારા ક્યાં, આ જે કોંગ્રેસની વિચારધારા છે એ એનું પોતાનું ઇતિહાસ છે અને એની વિચારધારાને વળગી રહેનારી પાર્ટી છે. અમે પોતાની વિચારધારા તો નહીં છોડીએ. તમે આજે હિન્દુત્વની વાત કરો છો એ એકતરફી વાત છે, જ્યારે કે ભારત દેશમાં બધી જ્ઞાતિના બધી જાતિના અને તમામ લોકો રહે છે અને જે રીતે અમુક તત્વો, સોરી હું ગલત બોલી શકું છું તો માફ કરજો, જે રીતે અમુક જનસંખ્યા જે પોતાનું બધું પ્રભુત્વ જમાવીને બેઠી છે, કોંગ્રેસ એમાંથી બહાર લાવવા માંગે છે. કોંગ્રેસ સાચે અર્થોમાં સબકા સાથ અને સબકા વિકાસ કોંગ્રેસ માનવ કરવા માંગે છે. એવું નહીં કે અમુક માલે તુજા લોકોને જ એ લોકો આગળ વધારવા માંગે છે. આપ જુઓ કે કોંગ્રેસ આ વિચારધારાથી મજબૂત વિપક્ષની ભૂમિકા કોંગ્રેસે ગુમાવી દીધી. ભાઈ અત્યારે જે સમાજ જે પરિણામો આવ્યા છે એના ઉપર તો એ જ કહેવાય છે કે અત્યારે મુશ્કેલ છે.